આવા પ્રેમ સ્વરૂપ જગ કલ્યાણી વિશાળ હૃદય નિરૂમાના આજે 50મા અજન્મા જન્મ દિવસે ચાલો આપણે એમના જીવનના કેટલાક રસપ્રદ પ્રસંગોની ઝાંખી કરીએ. તમને ખૂબ ખૂબ અભિનંદન. ભાભી તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. હા હા ખૂબ ખૂબ અભિનંદન. પાંચ ભાઈઓની એક ને એક બહેન આવી ગઈ. જોયું તમે? જાણે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે. હા હા સાચી વાત છે. કેમ ખરું ને બાલુભાઈ? માનતા માનેલી ફળી હતો. સારું થયું તમે આવી ગયા. હું તમારી જ વાટ જોતો હતો. બેટા પેલા પેડા લાવતો. લો પેલા મોં મીઠું કરો. લો બેન પેડા લો. માતાજીની કૃપાથી અમારે ત્યાં દીકરી આવી છે. લો બેન તમે પણ લો. આવું તો ક્યારેય જોયું નથી બેન.
કે દીકરીના જન્મ વખતે પેંડાવે ચાય ને બેંડવાજા વગાડે? ખૂબ જ પુણ્યશાળી હશે આ દીકરી. હો ના, જન્મ ઘેતા જ ઇતિકા ઐશ્વર્ય આની વૈભવ બગા ના. ચાલો ચાલો, હવે મોડું થાય છે, બહાર બધા રાહ જુએ છે. બોલ પાસ્કર, આજે તો બધી લખટી મારી જ છે ને. જા એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ. એ નીરુ, તું રમ, હું ચાલ્યો મહાભારત વાંચવા. રોજ તું મહાભારત ની બુક લઈ લે છે, મને વાંચવા જ નથી દેતો. આજે મારો વારો, લાવ બુક આપ. નીરુ, આજે તારે ગાડીમાં કોલેજ નથી આવવાનું. હો, આજે તો તું અમારી સાથે સાયકલ પર આવીશ. પણ નીરુ ને ક્યાં સાયકલ આવડે છે? અરે, તમે જુઓ તો ખરા, કોલેજ પહોંચાય એટલી તો આવડે છે. ચાલ કલ્પના, આજે થયું કે તારી જોડે હોસ્ટેલ પર વાંચવા આવું. સારું થયું તું આવી, હું અત્યારે વાંચવા જ બેસતી. ચાલ સાથે વાંચીએ. The medial two-third constitute the prismatic portion of the bone, which is curved so as to be convex in front, concave behind, and is marked by three borders separating three surfaces. ઓ નીરુ, તું આ શું કરે છે? તું વાંચે છે અને હું સાંભળું છું. એમાં તને શું યાદ રહેશે? ચાલ મને કહે તો ખરી, મેં શું વાંચ્યું તું? The medial two-thirds constitute the prismatic portion of the bone, which is curved so as to be convex in front, concave behind, and is marked by three borders separating three surfaces. વાહ નીરુ, તારે સારું હા, વાંચવાનું મારે અને યાદ તને રહી જાય છે, અને વળી એમાં દર વર્ષે ફર્સ્ટ ક્લાસ પણ લઈ આવે છે. બાકી ગજબ ની છે તારી ધારણ શક્તિ. કે તારી પરીક્ષાઓ નજીક આવી રહી છે, તારી તૈયારી બરાબર છે ને? હા બા, બધી તૈયારીઓ બરાબર થઈ જ રહી છે. અરે હા નીરુ, આ ભાસ્કર મને કઈ કહેતો હતો. શું કહેતો હતો? આમ ભોળા માસીબાએ ગુરુજી વિશે ભાસ્કરભાઈએ કહેલી બધી વાત નીરુમાને કહી દીધી કે એક કલાકમાં ગુરુજી હું એટલે દાદા એવું જ્ઞાન આપે છે કે જેનાથી પછી જીવનમાં સુખ દુઃખ અડે નહીં. વાત સાંભળતા જ નીરુમાને ખૂબ અહો અહો થયું. સાથે જ આટલી મહત્વની વાત પોતાની સાથે છુપાવી એ બદલ ભાસ્કરભાઈ ઉપર ગુસ્સો પણ ખૂબ આવ્યો. નીરુ, શું થયું? નીરુ, તું કેમ રડે છે? તું મારાથી કેમ બધું છુપાવે છે? તું મને ગુરુજી વિશે કેમ કઈ કહેતો નથી? જો બેન, તું આમ રડ નહીં, હું કહું છું તને, બધું કહું છું, માંડીને વાત કરું છું. ચાલ આવ મારી સાથે. આ તો એ જ છે જે મારા સ્વપ્નમાં આવ્યા હતા. પણ આવું કઈ રીતે? કેટલાય ભવોથી છૂટા પડેલા, વિખૂટા પડેલા પાછા ભેગા થયા. દાદા, તમે ક્યાં વિખૂટા પડી ગયેલા? આવો હીરાબા. મારા છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યાં સુધી જો મને આ બંનેની સેવા કરવાનો મોકો મળે તો ધનભાગ મારું, ધનભાગ મારું. દેહ મંદિરની સેવા તમે કરી જે નિરુમા, આત્મનો ખા દેહ એક જેમ થાય, અહો અહો નિરુમા.
અમે રાજમાતા છીએ, એવું કે ને, રાજમાતા છીએ, અમારું કામ રાજમાતા જેવું એમ કે છે. મારું રોલ એવો દાદા ભગવાન ફાઉન્ડેશન અને દાદાના કાર્યમાં કેવો છે, તો કે છે એક મોટા રાજા જતા રહ્યા હોય, રાજમાં ના રહ્યા હોય અને કુંવર નાનો હોય, તો કે છે આજુબાજુવાળા બધા લૂંટવા આવે, પછી પ્રજાને દુઃખ કરવા આવે, ત્યારે કે છે ક્ષત્રિયાણી હોય ને એ બહુ જ દાપણવાળા હોય, કોઈ પણ ક્ષત્રિયાણી. કે છે કે ત્યારે રાજમાતા હોય ને એનો રોલ શું હોય, તો કે છે કુંવરને સાચવે, કુંવરને તૈયાર કરે, રાજમાં કોઈ તૂટી ના શકે ને એવી આખું રાજ બનાવે, આખું કુંવરને ખૂબ તૈયાર કરે, તૈયાર કર્યા પછી કુંવરને ગાદી સોંપી દે. ભગવાન આગળ જે બોલા ને રૂમમાં એ બહુ આપણને આમ હૃદયને ભીંજૂત કરનાર છે. કે ગાદી કોની કહેવાય ખબર છે? રાજાની કહેવાય અને કુંવરની કહેવાય, રાજમાતા ની ના કહેવાય. આ પણ થાય કે કેટલી બધી નિર્વિશેષતા પણ એમ કહેવાય, ગાદી તો રાજ એમનું જ કહેવાય, રાજ રાજાનું કહેવાય ને એના પછી કુંવરનું આવે, રાજમાતાનું રાજ ના કહેવાય. પછી છેલ્લે કહે છે કે મારો રોલ આવો છે, હું આ કરી ને પછી નીકળી જવાનું છે, દાદાનું કહેવાય ને પછી દીપકનું. વિતરાગી પ્રેમની છાંટ પામી, આવો ધન્ય મારી યુવાની થઈ, એ પ્રેમ અવતારને જોઈ જોઈ, તારી હૂંફે મારું જીવન હુંફાળું હુંફાળું લાગે, તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે, ઓ સાથે ને સાથે રહેતા હોય કે પહેલી જ વાર મળતા હોય, કોઈ મોટા વેલ એજ્યુકેટેડ બિઝનેસમેન હોય, ગામડાનો અભણ ખેડૂત હોય, એટલે તો એ મધર ઓફ ધ વર્લ્ડ કહેવાય. નિરૂમાની આજે પડેલી ઓળખાણ જીવનભર ભૂલાશે નહીં. તો ચાલો મહાત્માઓ, આપણે બધા મળીને નિરૂમાને વિશ કરીએ.